નમસ્કાર શિક્ષક મિત્રો વાલીશ્રીઓને મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ છ સત્ર બીજું વિષય ઇંગ્લિશ યુનિટ ટુ સીપ કેન વોક અગાઉના વિડીયોમાં આપણે એની એક્ટિવિટી એક અને બે જોઈ લીધી છે આ વિડીયોની અંદર આપણે જોઈશું એક્ટિવિટી થ્રી ઓકે તો થ્રીની અંદર બંને સેક્શન છે એ અને બી સેક્શન જે આપ જોઈ રહ્યા છો તો સૌ પ્રથમ આપણે એ સેક્શન જોવાના છીએ અગાઉના એક્ટિવિટી વન અને ટુમાં આપણે ખબર પડી ગઈ છે મિત્રો કે કેન એટલે શું તો હવે ત્રણ અને ચાર એક્ટિવિટી પણ કેન ઉપર જ આધારિત છે સી એ એન કેન ઓકે તો સૌપ્રથમ આપણે એ જોવાના છીએ વર્ક ઇન પેર મતલબ તમારા મિત્ર સાથે તમારી જોડ બનાવી દો રીડ વોટ નિકિતા કેન ડુ નિકિતા શું કરી શકે છે એન્ડ વોટ સી કેન નોટ અને તે શું નથી કરી શકતી માર્ક ટીક જે કરી શકે છે એમના ઉપર ખરું કરવાનું છે જે નથી કરી શકતી એના ઉપર ચોકડી મારવાની છે ઓકે તો હવે આપણે પેરેગ્રાફ વાંચીએ છીએ હેલો આઈ એમ નિકિતા હું નિકિતા છું વોટ કેન આઈ ડૂ હું શું કરી શકું છું વેલ આઈ કેન પ્લે તબલા વેરી વેલ હું તબલા સારી રીતે વગાડી શકું છું આઈ કેન પ્લે વોલીબોલ હું વોલીબોલ રમી શકું છું બટ પણ કેન નોટ પ્લે કબડ્ડી હું કબડ્ડી રમી શકતી નથી આઈ કેન સ્પીક હિન્દી વેલ હું હિન્દી સારી રીતે બોલી શકું છું બટ આઈ કાન્ટ રાઇડ હિન્દી પણ હું હિન્દી લખી શકતી નથી આઈ કેન સ્વિમ હું તરી શકું છું બટ આઈ કેન નોટ રાઈડ અ અલ પણ હું સાયકલ ચલાવી શકતી નથી તો આ નિકિતા એનો પરિચય આપ્યોના શું કરી શકે છે શું નથી કરી શકતી એના વિશે આપણે જણાવ્યું કે તબલા વગાડી શકે છે વોલીબોલ રમી શકે છે હિન્દી બોલી શકે છે અને તરી શકે છે પણ શું નથી કરી શકતી કબડ્ડી નથી રમી શકતી હિન્દી નથી લખી શકતી અને સાયકલ નથી ચલવી શકતી હવે જમણી બાજુ કોલમ આપેલું છે કે પ્લે તબલા તબલા વગાડી શકે છે તો હા તો એનામાં ખરું કર્યું છે હવે બીજું છે સ્પીક હિન્દી બોલી શકે છે ને હિન્દી હા તો ખરું કરો ત્રીજું છે સ્વિમ તરી શકે છે હા તો એમાં ખરું કરવાનું છે પછી કે છે રાઈડ અ સિકલ તો હા સાયકલ એ ચલવી શકતી નથી તો એના અંદર ચોકડી મારવાની છે પછી છે પ્લે કબડ્ડી કબડ્ડી રમી શકે છે ના તો એમના પણ ચોકડી મારવાની છે પછી છે રાઈટ હિન્દી તો હિન્દી પણ એ લખી શકતી નથી તો ત્યાં પણ ચોકડી મારવાની છે પછી કે છે કે પ્લે વોલીબોલ વોલીબોલ રમી શકે છે તો હા વોલીબોલ રમી શકે છે કબડ્ડી નથી રમી શકતી તો વોલીબોલ રમી શકે છે તો ટીક કરો ખરું કરો છે ને કેન અને કેન નોટ નો વધુ ઉપયોગ છે હવે બી સેક્શન જોઈએ એની સૂચના બહુ મોટી છે આપણે વાંચીએ વર્ક ઇન પેર મતલબ તમારા મિત્ર સાથે તમારી જોડી બનાવી દો નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવા તેવું તમારા ત્રણ મિત્રો માટે પ્રશ્ન પૂછીને તૈયાર કરો આપણે આ કોલમ જોયું ઉપર એ નિકિતાનું કોલમ છે એમ તમારા ત્રણ મિત્રો હોય ને તો એના ત્રણ કોલમ બનાવી દેવાના છે અને તમારા મિત્રોને પ્રશ્ન પૂછવાના છે કે તમે આ કરી શકો છો જો કરી શકતો હોય તો કેન લખવાનું અને ના કરી શકતા હોય તો કેન નોટ લખવાનું બરાબર છે હવે ઉદાહરણ પણ આપેલું છે આપણે જોઈએ માય ફ્રેન્ડ કમલ કેન પેન્ટ બટ હી કેન નોટ કૂક ફૂડ કમલ છે એ રંગ કરી શકે છે પણ એ રસોઈ બનાવી શકતો નથી એવી રીતે તમે અહીં આ કો ટેબલ આપેલું છે પહેલું છે એક્ટિવિટીઝ માય ફ્રેન્ડ વન નેમ માય ફ્રેન્ડ સેકન્ડ નેમ માય ફ્રેન્ડ થર્ડ નેમ છે ને તો ત્રણ મિત્રોના નામ તમે લખી લો અહીંયા આપણે લખેલા છે કે રાનુ મનુ એન્ડ સોનું ત્રણ નામ લખેલા છે હવે ડાબી બાજુ તમે જુઓ છો એક્ટિવિટીઝ બતાવેલી છે સૌ પ્રથમ અમે એક્ટિવિટી વાંચી જશું તો છે પેન્ટ એટલે કે કલર કામ બીજું છે ફ્લાય કાઇટ્સ પતંગ ચગાવી શકે છે કૂક ફૂડ રસોઈનું જમવાનું બનાવી શકે છે સ્પીક ઇંગ્લિશ અંગ્રેજી બોલી શકે છે ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક એક લીટર દૂધ પી શકે છે પ્લે ફ્લુટ એટલે કે વાંસળી વગાડી શકે છે ઈટ ટેન લાડુઝ એટ વન ટાઈમ એક જ ટાઈમમાં દસ લાડવા ખાઈ શકે છે પછી કે સિંગ એ ગાઈ શકે છે પછી ઇન કોમ્પ્યુટર અંદર કોઈ ફાઇલ બનાવી શકે છે પછી સ્ટીચ અ શર્ટ શર્ટને સીવી શકે છે શર્ટ બનાવી શકે છે પછી કે છે રાઈડ બાયસિકલ સાયકલ ચાલવી શકે છે હવે આ વાક્ય આ જે પેન્ટ પહેલું જ લખેલું છે પેન્ટ એ તમારા ત્રણ મિત્રને પૂછવાનું છે દાખલા તરીકે રાનુને તમે પૂછી શકો કે રાનું તું પેન્ટ કરી શકે છે તો રાનું એમ કે છે કે હા તો ત્યાં કેન લખવાનું છે અને રાનું એમ કે ના તો મેં લખ્યું છે કે રાનું કેન નોટ રાનું કરી શકતો નથી બીજું છે મનુ મનુ કે છે કે હા આઈ કેન એટલે એનાય ખાનામાં અંદર આપણે કેન લખેલું છે કે મનુ કરી શકે છે ત્રીજા મિત્ર કહે છે કેન તો એ પણ રંગ કરી શકે છે હવે બીજું છે ફ્લાય કાઇટ્સ એટલે પતંગ ચગાવવાની વાત છે તો રાનું પહેલા મિત્રને પૂછે છે પતંગ ચગાવી શકશો તો રાનું કહે છે કેન એટલે કે ચગાવી શકશે મનુ કહે છે કેન મનુ પણ ચગાવી શકશે અને સોનું સોનું પણ કહે છે કેન એટલે કે એ પણ ચગાવી શકશે પછી છે કૂક ફૂડ તો રાનું કહે છે કેન નોટ રાનું જમવાનું નહીં બનાવી શકે મનુ કહે છે કેન મનુ બનાવી શકશે અને સોનું કહે છે કેન નોટ ના સોનું બનાવી શકતી નથી ચોથું છે સ્પીક ઇંગ્લિશ અંગ્રેજી બોલી શકે છે તો રાનું નોટ મનુ કેન નોટ અને સોનું કેન મતલબ સોનું જ ખાલી બોલી શકે છે પછી કે ડ્રિંક લિટર ઓફ મિલ્ક એટલે એક લિટર દૂધ પી શકે છે તો રાનું નોટ મનુ કેન નોટ અને સોનું કેન નોટ ત્રણે ત્રણ મિત્રો દૂધ પી શકતા નથી એક લિટર હવે છે પ્લે ફ્લૂટ વાંસળી વગાડી શકે છે તો રાનું કે ઈ કેન એ વગાડી શકે છે મનુ કે નોટ મનુ નથી વગાડી શકતો અને સોનું વગાડી શકે છે હવે ઈ ટેન લાડુસ દસ લાડુ એક ટાઈમમાં ખાઈ શકાય તો રાનું પણ ના પાડે છે કે નોટ મનુ પણ કહે છે કેન નોટ અને સોનું પણ કે નોટ ત્રણે ત્રણ નથી ખાઈ શકતા હવે સિંગ એટલે ગાવાની વાત છે તો સિંગ એટલે કે કેન સોનું પણ ગાઈ શકે છે રાનું પણ ગાઈ શકે છે અને મનુ પણ ગાઈ શકે છે પછી કોમ્પ્યુટરમાં ફાઇલ બનાવવાની છે તો ત્રણે ત્રણ મિત્રો બનાવી શકે છે કેન 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 લખેલું છે મતલબ બનાવી શકે છે સ્ટીચ શર્ટ શર્ટ સીવાની વાત છે તો પેલો મિત્ર નથી બનાવી શકતો બીજો મિત્ર નથી બનાવી શકતો ત્રીજો મિત્ર બનાવી શકે છે રાઈડ બાયસિકલ સાયકલ ચાલવી શકે છે તો પેલો મિત્ર પણ ચાલવી શકે છે બીજો મિત્ર પણ ચાલવી શકે છે ત્રીજો મિત્ર પણ ચાલી શકે છે તમે અહીં ત્રણ મિત્રોના નામ જે લખેલા છે ત્યાં તમારા પાકા મિત્રોના નામ તમે લખી શકશો અને એને વારાફરથી તમે પૂછી શકશો જો મિત્ર એમ કે હા હું કરી શકું છું તો એ ખાનામાં સી એ એન કેન લખવાનું છે જો એમ કે કે ના હું નથી કરી શકતો તો એ ખાનાની અંદર તમારે સી એ એન એટલે કે કેન અને પછી લખવાનું છે નોટ ના એ નોટી બરાબર છે તો આ આપણે એક્ટિવિટી ત્રણ પણ જોઈ લીધી યુનિટ બેની અંદર હવે એક્ટિવિટી ચાર માટે તમે નવેસરથી વિડીયો જોશું આપણે નવા વિડીયો બનાવીશું અને એની અંદર ઉપલબ્ધ છે જ અગાઉના વિડીયોમાં એક્ટિવિટી વન ટુ છે જ અને આ એક્ટિવિટી ત્રણ થઈ અને એક્ટિવિટી ચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા જ રહેજો અને બન્યા રહેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરતા રહેજો ઓકે બાળક મિત્રો ગુડ બાય